જુનાગઢ જિલ્લાના માણાવદરની સુબેચ શુભેચ્છ મુલાકાતે આવેલ રેશમા પટેલ ભાજપ પર કર્યા આકરા પ્રહારો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી અડધો ડઝનથી વધારે ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલ પણ બે દિવસ પહેલા પ્રેસ કોલ કરી ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમને આટકતરી રીતે અપક્ષમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે રેશમા પટેલ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ભાજપને અલવિદા કર્યા બાદ રેશમા પટેલે ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરી હતી હતી તેમણે જણાવ્યું હતું કે હું લોકસભા અને પેટા ચૂંટણી લડવા માંગુ છું આ સાથે તે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી આ સિવાય માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પોતાને ઝંપલાવાની જાહેરાત કરી હતી રેશમા પટેલે ભાજપને રામ કહ્યા બાદ જણાવ્યું હતું કે મને કોઈ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ પરંતુ મારો ચૂંટણી લડવાનો નિર્ણય અડગ છે હાલ મેં ચૂંટણીને લઈને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે રેશમાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સીધા આરોપ લગાવવાનું જણાવ્યું હતું કે બીજેપીને પાડવા માટે એક થઈને લડવું પડશે ભાજપ હંમેશા પોતાનું ધાર્યું કરતો પક્ષ છે તે હંમેશા મહિલાઓ સાથે અન્યાય કરે છે રેસમાં એ વધુમાં ઉમેર્યું હતું કે મારે તો તમામ પક્ષો માટે પેટલ મહિલાઓને પ્રાધાન્ય ન આપવા તેની સામે મારો વિરોધ છે તમને જણાવી દઈએ કે કોંગ્રેસમાં એક પછી એક દિગ્વિજય નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઈ રહ્યા છે તો બીજી બાજુ ભાજપના પણ અનેક નેતાઓ પક્ષ પલટુ અને મળતા સન્માન સમાન સામે નારાજ દેખાઈ રહ્યા છે પોરબંદરમાં એનસીપી અને કોંગ્રેસનો પહેલાથી દબોદબો રહેલો છે એટલે જો રેશમા પટેલ એનસીપીમાં પોરબંદરની ટિકિટ આપવામાં આવે અને જોગાનું જોગ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો રેશમા પટેલ પોરબંદરની સીટ પરથી ચૂંટણી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે બીજી બાજુ રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા રેશમાએ ભાજપને કહ્યું કે ભાજપ અંદરથી ખોખલું થઈ ગયું છે જેથી ખોખલા થઈ રહેલું ભાજપ હાલ કોંગ્રેસમાં તૈયાર થયેલા કદાવર નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ ભાજપની આ મુર્દા પૂરી નહીં થાય રેશમાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે પાર્ટી મજબૂત છે તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં જોડાવવામાં આવે છે હરેશ્મા પટેલે લોકસભાની ચૂંટણી લડવા વિશે જણાવ્યું હતું કે હું લોકસભાની ચૂંટણી લડીશ જ અને લડવાની જ છું મારા સમાજની મહિલાઓ યુવાઓ માટે કામ કરવું છે એટલે હું વિપક્ષમાં બેસીને ચૂંટણી લડીશ ભાજપ જે કોંગ્રેસ મુક્ત ભારત બંધ કરવાની વાત કરી રહ્યા હતા તે ઘૂંટણીએ પડીને કોંગ્રેસના નેતાઓને પોતાના જોડાવાના લાચાર બનાવ્યા છે રેશમા પટેલે ભાજપને આકરા સવાલો પૂછ્યા કે શું ભાજપ પાસે તૈયાર કરેલા નેતા નથી કોંગ્રેસમાંથી તૈયાર થયેલા નેતાઓને પાર્ટીમાં જોડી ભાજપ શું સાબિત કરવા માંગે છે અમિત શાહની તાના સાહિતી કાર્યકરો હવે થાકી ગયા છે હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઈશ અને મારો તેને ટેકો છે હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ રેશમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઉપલેટાને મેં મારું ચૂનાવી સેન્ટર બનાવ્યું છે પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ કોઈ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ તેમજ મેં લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં શરૂ કર્યું છે ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓમાં માર્કેટિંગ દ્વારા જનતાને છેતરવાનું કામ શીખવવામાં આવે છે અને કરવામાં આવે છે ભાજપના નેતાઓની તાનાશાહી માનસિકતા હંમેશા કાર્યકરોને દબાવે છે કાર્યકરોને મજૂરીએ બનાવી માત્ર ગદ्डा મજૂરી માટે જ પક્ષમાં રાખવામાં આવે છે મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહિત માટે મેં રાજીનામું આપ્યું છે તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી મુક્તિ થાઉં છું ખાસ કરીને રસ્માજી વાત કરીએ તો માનવધન ધારાસભ્ય જવાહરભાઈ જાવડા છે તે કોંગ્રેસમાં જંગી લીડથી જીતા છે પાટીદાર લોકોએ પેટ ભરીને મત આપ્યા છે આપ્યા છે અને જવાહરભાઈ છે કોંગ્રેસ માંથી માં ચાલી ગયા છે તો એની પ્રતિક્રિયા વિશે આપ શું કેવું હું તો એવું માનું છું કે જવાહરભાઈ નતા જીત્યા જનતા જીતી હતી જનતા નો આક્રોશ જે હતો જે તાનાશાહી માનસિકતા સામેનો એ લોકોનો જે રોષ હતો એના કારણે જવાહરભાઈ જીત્યા હતા એટલે હું એવું ચોક્કસ માનું છું કે જ્યારે એટલો બધો વિશ્વાસ મૂક્યો હતો એમના ઉપર અને જનતાથી વિખુટા થઈને ગયા છે તો ચોક્કસ રીતે આ વખતે જનતા પણ એમને પરાસ્ત કરશે મને પૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી એ મહાકાય રાક્ષસ છે કૂટનીતિકાર અને તાનાશાહોથી ચાલતી આ પક્ષ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જાય એ સાબિત કરે છે કે આજે કોંગ્રેસના નેતાઓને વન બાય વન પોતાના પક્ષમાં લે છે એ વસ્તુ સાબિત કરે છે કે કેટલી ખોખલી થઈ ગઈ છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિઓ કામ આવવાની નથી અમિતભાઈ શાહની ગમે એટલી કૂટનીતિઓ કરશે તો કંઈ કામ આવવાનું નથી જનતા સમજે છે જનતા એનો જવાબ હરાવીને ચોક્કસ રીતે કારણ કે એ જે ખોખલું થઈ ગયું છે એના કારણે જે લોકો એવું કહી રહ્યા હતા કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું એ આજે એટલું મજબૂર અને લાચાર અને બેબસ થઈ ગયું કે કોંગ્રેસના બેનર ઉપર તૈયાર થયેલા નેતાઓને પગે પડી પડીને પોતાના પક્ષમાં લે છે એટલે કે પોતાનો પક્ષ ખોખલો થઈ ગયો છે એના કારણે અંદર જે કાર્યકર્તાઓ છે કારણ કે હું પણ એક દિવસ એનો ભાગ હતી અંદર જે કાર્યકર્તાઓ છે એમાં ભયંકર રોષ છે અને આ ચૂંટણીમાં એ કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પરીને ભાજપને હરાવશે આવી નોબત આવી ગઈ છે અને જનતાનો આક્રોશ તો એને સહેન કરવાનો જ છે એટલે અહીંયા જવાહરભાઈ જીતે એવી કોઈ શક્યતા છે સંજય વ્યાસ સાથે વારિયા મિત્તલ કેટીવી ન્યૂઝ ગુજરાતી જુનાગઢ